નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6નો વિષય ઇંગ્લિશનો યુનિટ ફોર વોચ યોર વોચ ભણીશું. એક્ટિવિટી 1, આ રાઇમ ગાઓ. તો અહીંયા જે પોયમ છે તે ગાઈશું આપણે. ધ ટાઉન ક્લોક સે 6 o'clock, ધ કિચન ક્લોક સે 8 o'clock, ડેડ ઇટ વોચ સે 7 o'clock, I hope I won't be late. Mummy says that 1 is past and 1 is 1 hour late. 1 is right, but which is it? I really do not know. તો આગળ પોએમને સમજીશું, રાઇમને સમજીશું. તો ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock. તો નગરનું ઘડિયાળ 6 વાગ્યાનો સમય બતાવે છે. ધ કિચન ક્લોક સેઝ 8 o'clock. રસોડાનું ઘડિયાળ 8 વાગ્યાનો સમય બતાવે છે. ડેડીઝ વોચ સેઝ 7 o'clock. પપ્પાનું ઘડિયાળ 7 વાગ્યાનો સમય બતાવે છે. આઈ હોપ આઈ વોન્ટ બી લેટ. હું આશા રાખું છું કે હું મોડી નહીં પડું. મમ્મી સેઝ ધેટ 1 is past. મમ્મી કહે છે કે એક ઘડિયાળ આગળ છે. એન્ડ 1 is 1 hour લેટ. અને એક ઘડિયાળ 1 કલાક પાછળ છે. 1 is right, બટ વિચ ઇઝ ઇટ? એક બરાબર છે, પરંતુ તે કઈ છે? આઈ રિયલી ડુ નોટ નો. મને ખરેખર કંઈ ખબર નથી. આગળ જોઈએ. તમારા શિક્ષક નીચેના જેવા પ્રશ્નો પૂછશે. ચિત્રની મદદથી તેના જવાબ આપો. તે જવાબો અને કવિતાને આધારે નીચેના કોઠામાં વિગતો પૂરો. તો પ્રથમ જો એક્ઝામ્પલ છે કે વેર ઇઝ ધ મિનિટ હેન્ડ ઇન ડેડીઝ વોચ. તો પપ્પાની ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? તો ઇન 12, એટલે કે 12. તો આ રીતે પ્રશ્નો પૂછવાના છે. શિક્ષક તમને પ્રશ્ન પૂછશે, બરાબર, અને તેના તમારે જવાબ કોઠામાં લખવાના છે, બરાબર. તો ટીચર પ્રશ્ન પૂછશે કે વેર ઇઝ ધ અવર હેન્ડ ઇન ડેડીઝ વોચ? તો એટ 7. પછી બીજો ક્વેશ્ચન પૂછશે કે વેર ઇઝ ધ મિનિટ હેન્ડ ઇન ધ કિચન ક્લોક? તો એટ 12. ત્રીજો પ્રશ્ન પૂછે કે વેર ઇઝ ધ અવર હેન્ડ ઇન ધ કિચન ક્લોક? તો એટ 8. વેર ઇઝ ધ મિનિટ હેન્ડ ઇન ધ ટાઉન ક્લોક? તો એટ 12. તો આ રીતે તમારે અલગ અલગ શિક્ષક પ્રશ્ન પૂછશે અને કોઠામાં લખવાના છે. તો ટાઉન ક્લોક, તો ટાઉન ક્લોકનો અવર હેન્ડ શોર્ટ હેન્ડ, તો કલાક, તો એટ 6, અને મિનિટ હેન્ડ, તો એટ 12. કિચન ક્લોક, તો એટ 9, અને મિનિટ હેન્ડ લોંગ હેન્ડ, તો એટ 12. ડેડીઝ વોચ નો ટાઈમ એટ 7, અને લોંગ હેડ મતલબ મિનિટ હેડ એટ 12. એક્ટિવિટી 2 જોઈએ. આ વાર્તા સાંભળો, વાંચો અને ભજવો. સ્ટોરીનું નામ છે ધ સ્પેરોઝ સ્વિંગ, ચકલીનો હિંચકો. તો વાર્તા શરૂ કરીએ. ધ ટાવર ક્લોક ઇન ધ જૂના બજાર ઇઝ વેરી ઓલ્ડ. તો જૂના બજારનું ટાવર ઘણું જૂનું છે. ઓલ ધ 3 હેન્ડ્સ ઓફ ધ ક્લોક વર્લ્ડ વન્ડર. તો એક દિવસ ઘડિયાળના 3 કાંટાઓ ઝઘડ્યા. ક્વારલ એટલે કે ઝઘડવું. ધ થિન હેન્ડ શાઉટેડ. થિન એટલે ઝાડો. થિન એટલે પાત્રો. આઈ એમ વેરી ફાસ્ટ. પાત્રો કોટો બોલે, હું ખૂબ ઝડપી છું. ધ લોંગ હેન્ડ સ્ક્રીમ્ડ. લાંબો કાંટો બોલ્યો, બટ આઈ એમ નોટ વેરી સ્લો. પણ હું બહુ ધીમો નથી. ધ શોર્ટ હેન્ડ નોડેડ. નાના કાંટાએ માથું હલાવ્યું. ધ થિન હેન્ડ સેડ. પાતળો કાંટો બોલ્યો, યુ ઓલ રન આફ્ટર મી. યુ ઓલ રન આફ્ટર મી. તમે બધા મારી પાછળ છો. ધ લોંગ હેન્ડ સેડ. લાંબો કાંટો બોલ્યો, નો આઈ હેવ માય ઓવન સ્પીડ. ના, મારે મારી પોતાની ગતિ છે. ધ શોર્ટ હેન્ડ સેડ નથિંગ. નાનો કાંટો કંઈ બોલ્યો નહીં. ધ થિન હેન્ડ ટિકટોકડ. પાતરા કાંટાએ ટિકટોક કરતાં કહ્યું, આઈ એમ યુઝફુલ ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ. હું સાયન્સ એટલે કે વિજ્ઞાન અને સ્પોર્ટ એટલે રમતોમાં ઉપયોગી છું. ધ લોંગ હેન્ડ ટિકટોક. લાંબા કાંટાએ ટિકટોક કરતાં કહ્યું, આઈ એમ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ પીપલ.
હું બધા લોકોને ઉપયોગી છે. નાવ હવે ધ શોર્ટ હેન્ડ વોઝ એંગ્રી, હવે નાનો કાંટો ગુસ્સે થયો. સ્ટોપ યોર નોઇઝ, તમારો અવાજ બંધ કરો, તમારો ઘોંઘાટ બંધ કરો. હી કિક્ડ હાર્ડ, તેણે જોરથી લાત મારી. ધ થીન એન્ડ ધ લોંગ હેન્ડ ફોલ ડાઉન, પાત્રો અને લાંબો કાંટો બંને પડી ગયા. કાનજીભાઈ નોટિસ્ડ ધીસ ફર્સ્ટ, કાનજીભાઈનું પહેલું ધ્યાન ત્યાં ગયું. હી લુકડ અપ ટુ સેટ હિઝ રિસ્ટ વોચ, તેમણે તેમની કોડાની ઘડિયાળનો સમય મેળવવા ઊંચે જોયું. હી ઇન્ફોર્મડ ધ મ્યુનિસિપાલિટી, તેમણે મહાનગરપાલિકાને જાણ કરી. હી ધ મ્યુનિસિપાલિટી રિપ્લેસ્ડ ઇટ વિથ અ ડિજિટલ ક્લોક, મહાનગરપાલિકાએ તેની જગ્યાએ ડિજિટલ ઘડિયાળ મૂકી. બટ ધેન, પરંતુ પછી, અ સ્પેરો વેન્ટ ટુ ધ ચીફ ઓફિસર, એક ચકલી ચીફ ઓફિસર એટલે કે વડા અધિકારી પાસે ગઈ. ઇટ કમ્પ્લેન, તેણે ફરિયાદ કરી. વેર ઇઝ માય સ્વિંગ, મારો હિંચકો ક્યાં? વેર સેલ આઈ સીટ સિંગ એન્ડ પ્લે, હું ક્યાં બેસીશ, ગાઈશ અને રમીશ? આગળ જોઈએ એક્ટિવિટી 3. જૂથમાં કામ કરો, વાર્તાને આધારે જોડકા જોડો. તો એ અને બે જોડવાના છે. તો શોર્ટ હેન્ડ, તો ઇટ શાઉટેડ સ્ટોપ ધ નોઇઝ. લોંગ હેન્ડ, તો આઈ એમ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. થીન હેન્ડ, તો આઈ રન ફાસ્ટ. સ્પેરો, વેર આર ધ હેન્ડ્સ ઓફ ધ ક્લોક? અને કાનજીભાઈ, તો ધ ક્લોક ઇઝ નોટ વર્કિંગ. આગળ જોઈએ. નીચે આપેલા વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી સ્પેરો સ્વિંગ વાર્તા બને. જૂથમાં કામ કરો, તો ઘટનાક્રમ મુજબ આપણે આ વાક્યોને ગોઠવવાના છે. તો પ્રથમ સેન્ટેન્સ આવશે, ધ થીન હેન્ડ ડિક્લેર્ડ દેટ ઇટ વર્ક્સ મોર. સેકન્ડ નંબરનું વાક્ય આવશે, ધ લોંગ હેન્ડ ક્લેમ્ડ દેટ ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. સેન્ટેન્સ 3 આવશે, ધ શોર્ટ હેન્ડ કિક્ડ આઉટ ધ મિનિટ હેન્ડ એન્ડ ધ સેકન્ડ હેન્ડ. સેન્ટેન્સ 4 આવશે, ધ મ્યુનિસિપાલિટી એડોપ્ટેડ ધ ન્યૂ ટેકનોલોજી. અને સેન્ટેન્સ 5 આવશે, ધ સ્પેરો કમ્પ્લેન વાય ડીડ યુ ટેક ઓફ માય સ્વિંગ. બરાબર, એક્ટિવિટી 4 જોઈએ. નીચેનો સંવાદ વાંચો અને તે પરથી તમારી ઘડિયાળ બનાવો. તો આપણે વાંચીશું સંવાદ. ખુશી સેઝ, મમ્મી આઈ વોન્ટ ટુ મેક અ ક્લોક. ભારતીબેન સેઝ, ફોર સ્કૂલ પ્રોજેક્ટ. ખુશી સેઝ, યસ મમ, વોટ આર ધ થિંગ યુ નીડ? ભારતીબેન સેઝ, વી નીડ અ કાર્ડ શીટ એન્ડ સીઝર્સ. યુ કેન યુઝ ધ કવર ઓફ અન ઓલ્ડ નોટબુક. ખુશી સેઝ, હિયર આર નોટબુક કવર્સ એન્ડ ધ સીઝર્સ. આઈ લાઈક અ સ્ક્વેર ફેસ્ડ ક્લોક. ભારતીબેન સેઝ, ફાઇન, ધેન કટ ધ કાર્ડ ઇન ધ સ્ક્વેર શેપ. યુ જસ્ટ સ્કેલ ડિયર. ખુશી સેઝ, ઓકે મોમ, 15 સેન્ટીમીટર ફોર ઇચ સાઈડ. ભારતીબેન સેઝ, દેટ્સ ફાઇન. નાઉ ડિસાઈડ ધ સેન્ટર ઓફ ધ સ્ક્વેર એન્ડ માર્ક ઇટ વિથ અ પેન્સિલ. ખુશી સેઝ, ઓકે, બટ વોટ અબાઉટ ધ હેન્ડ્સ? ભારતીબેન સેઝ, યુઝ ધ વેસ્ટ ડિયર, કટ ધેમ વિથ ધ વન સાઈડ એરો. ડોન્ટ ફોરગેટ વી નીડ 3 હેન્ડ્સ. ખુશી સેઝ, ઓ યસ મમા, આઈ નો, અ મિનિટ હેન્ડ, અન અવર હેન્ડ એન્ડ અ સેકન્ડ હેન્ડ. ભારતીબેન સેઝ, દેટ ઇઝ કરેક્ટ. ખુશી સેઝ, હેન્ડ્સ આર રેડી, નાવ ટાઈમ ટુ માર્ક ધ ટાઈમ. ભારતીબેન સેઝ, યસ, ફર્સ્ટ માર્ક ધ પોઈન્ટ ફોર 3, 6, 9 એન્ડ 10. ગુડ, નાવ માર્ક ધ પોઈન્ટ્સ ફોર ધ રેસ્ટ ઓફ મિનિટ ઓફ ધ રેસ્ટ ઓફ ધ નંબર્સ. ખુશી સેઝ, વોટ કેન આઈ ડૂ ટુ કીપ ધ હેન્ડ્સ મૂવિંગ? ભારતીબેન સેઝ, દેટ ઇઝ અ ગુડ ક્વેશ્ચન, યુ ગેસ ફર્સ્ટ. ખુશી સેઝ, અ પિન, અ થોર્ન, વોટ ઇલાસ? ભારતીબેન સેઝ, એ સ્ક્રૂ ઓલ્સો. ખુશી સેઝ, યસ, અ સ્ક્રૂ. ઓ વાવ, માય ક્લોક ઇઝ રેડી. ભારતીબેન સેઝ, વેલ ડન ડિયર, નાવ યુ કેન ડેકોરેટ એઝ યુ વિશ. ખુશી સેઝ, યા મમા, હિયર ઇઝ અ પોએમ આઈ લર્ન એટ સ્કૂલ. લિસન એન્ડ સિંગ વિથ મી. ધ ન્યૂ કાર્ડ ક્લોક વિથ અ ફ્રેન્ડલી ફેસ મેક્સ યોર હાઉસ અ હેપી પેલેસ. ઇટ ટીક્સ એન્ડ ટોક્સ ટુ યુઝ ઓલ ડે નો મેટર ઇફ વી વર્ક ઓફ પ્લે. તો બાર દોસ્તો, તમારે આ પોએમ ગાવાની છે, બરાબર, અને તમારે દરેકે ઘડિયાળ આ રીતે ઘરે બનાવવાની છે. એક્ટિવિટી 5 જોઈએ. તમારા શિક્ષક 6 વિદ્યાર્થીઓને વર્ગમાં જુદી જુદી જગ્યાએ ઊભા રાખશે.
તે દરેક પાસે એક ઘડિયાળનું ચિત્ર છે. તે દરેક પાસે જાઓ અને તે દરેક ઘડિયાળનો સમય નોંધો. આ પ્રવૃત્તિ માટે તમને નીચેના ચિત્રો ઉપયોગી થશે. તો જુઓ કેટલા વાગ્યા છે, 8:30 એટલે કે 8:30 વાગ્યા છે, બરાબર. પછી 5:15 તો 5:45 થયા છે, 10:15 તો 10:15, 3:00 તો 3 વાગ્યા છે, 7:20 તો 7:40 થઈ છે, 11:05 11:10 થઈ છે, 3:30 તો તમારી બાળ દોસ્તો તમારા મિત્રો પાસે જે ઘડિયાળો છે તે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તે તમારે લખવાના છે, બરાબર. હવે એક્ટિવિટી બી જોઈએ. ફરીથી શિક્ષકે ઊભા રાખેલ વિદ્યાર્થીઓ પાસે જાઓ. દરેક વિદ્યાર્થી તેની પાસેની સમયે લખેલી ચિઠ્ઠી તમને વાંચવા આપશે અથવા તમારા કાનમાં કહેશે. તે સમય મુજબની ઘડિયાળો વર્ગના બીજા મિત્રો સાથે સરખાવો. તો બાળ દોસ્તો તમારે આ તમારા શિક્ષક કરાવે એ પ્રમાણે પ્રવૃત્તિ કરવાની છે. એક્ટિવિટી 6 એ જોઈએ. ગોરખપુર ઓખા એક્સપ્રેસ, તો સ્ટેશન એરાઈવલ ડિપાર્ચર, તો અમદાવાદ ક્યારે આવશે, 6 વાગે આવશે, બરાબર. ડિપાર્ચર તો 6:20 વિરમગામ તો 6:25 PM અને પોક છે 7:29 PM સુરેન્દ્રનગર 8:32 PM અને ડિપાર્ચર તો 8:34 PM વાંકાને 10 PM ડિપાર્ચર તો 10:20 PM રાજકોટ 11 PM અને ડિપાર્ચર 11:05 PM જામનગર 32 AM ને 34 AM ડિપાર્ચર થશે. દ્વારકા આવશે 3:27 PM અને પોક્ષે 3:29 AM ઓખા, તો ઓખા પોકી જશે 4:20 AM 4 વાગે પોકી જશે, બરાબર. તો અહીં રેલવેનું સમયપત્રક આપેલું છે, તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. પ્રથમ ક્વેશ્ચન છે, એટ વોટ ટાઈમ ડીડ ધ ટ્રેન રીચ સુરેન્દ્રનગર, તો સુરેન્દ્રનગર પહોંચતા ટ્રેનને કેટલો સમય લાગશે, તો ધ ટ્રેન રીચ સુરેન્દ્રનગર એટ 8:32 PM ક્વેશ્ચન 2, ઇટ વોઝ 11 o'clock, વેર વોટ ધ ટ્રેન, તો એટ 11 o'clock ધ ટ્રેન વોઝ એટ રાજકોટ. 3, ધ પ્લેટફોર્મ ક્લોક શોડ 6:10 PM, વેર વોઝ ધ ટ્રેન, તો એટ 6:10 PM ધ ટ્રેન વોઝ એટ અહમદાબાદ. ક્વેશ્ચન 4, ધ ટ્રેન વોઝ એટ વાંકાનેર, વોટ ટાઈમ વોઝ ઇટ, તો ઇટ વોઝ 10 PM ક્વેશ્ચન 5, અ પેસેન્જર રીચ ધ સ્ટેશન એટ 9:30 PM બટ હી મિસ્ડ ધ ટ્રેન, વોટ વોઝ ધ સ્ટેશન, ઇટ વોઝ સુરેન્દ્રનગર સ્ટેશન. આગળ જોઈએ એક્ટિવિટી 6B, તો તમે ગયા વર્ષે કરેલા પ્રવાસનું વર્ણન તમારા શિક્ષક કરશે. તે પછી જૂથમાં કામ કરો. આપેલ નકશા જેવા અન્ય મોટા નકશાની મદદથી તમારા પ્રવાસનું આયોજન કોઠામાં નોંધો. તો બાળ દોસ્તો જો અહીંયા તમને સરસ મજાનો ગુજરાતનો નકશો આપણને આપેલો છે, તો નકશાને ઝૂમ કરવાનો કાં તો પછી મોટો નકશો લાવી અને તમારે લખવાનું છે કે ક્યારે પહોંચ્યા અને ક્યાં ગયા એ બધું, બરાબર. એક્ઝામ્પલ છે, સ્ટાર્ટિંગ ફ્રોમ રીચિંગ ગેટ અને લિવિંગ ગેટ, ક્યારે પહોંચ્યા અને ક્યારે તે સ્થળ છોડ્યું. તો એક્ઝામ્પલ છે, પેલેસ એન્ડ ટાઈમ, તો સ્ટાર્ટિંગ ફ્રોમ સામખિયારી એટ 11:30 એટ નાઇટ અને અમદાવાદ કચ્છ ભવન એટ 7 in the morning, તો અમદાવાદ કચ્છ ભવનમાં પહોંચ્યા હતા 7 વાગે. ક્યારે છોડ્યું, તો સરખેજ રોજા એટ 8:15 AM સરખેજ રોજા 8:30 પહોંચ્યા, બરાબર. તો એ રીતે આપણે બીજા એક્ઝામ્પલ લખીશું. અમદાવાદ એટ 7 in the morning, રીચિંગ એટ રાજકોટ એટ 2 in the afternoon અને લિવિંગ ફોર તો જામનગર એટ 5 in the evening. તો બાળ દોસ્તો તમારે પણ તમે કરેલું હોય પ્રવાસ એ પ્રમાણે અહીં આયોજન તમારું લખવાનું છે. આગળ જોઈએ એક્ટિવિટી 7, અ ડિફરન્ટ એક્સપિરિયન્સ, અલગ અલગ અનુભવ. તો આઈ હેડ અ બેડ એક્સપિરિયન્સ,
મને એક ખરાબ અનુભવ થયો. ઇટ હેપન્ડ લાસ્ટ વીક. તે ગયા અઠવાડિયે બન્યું. દેર વોઝ અ મેરેજ સેરેમની ઇન માય નેબર. પડોશમાં લગ્નોત્સવ હતો. દેર વોઝ અ લોટ ઓફ નોઇસ. ખૂબ જ ઘોઘાટ હતો. આઈ કુડ નોટ સ્લીપ પ્રોપરલી. હું સારી રીતે ઊંઘી શક્યો નહીં. સો આઈ વોક અપ એટ 8:30. તેથી હું 8:30 વાગે જાગ્યો. આઈ ગોટ અપ ક્વિકલી એન્ડ ટુક અ શાવર ઇન અ હરી. હરી એટલે ઉતાવળ થઈ. શાવર એટલે સ્નાન કરવું. હું જલ્દીથી ઊભો થઈ ગયો અને ઉતાવળે સ્નાન કર્યું. આઈ હેડ નો ટાઈમ ટુ ટેક અ કપ ઓફ ટી. મને એક કપ ચા પીવાનો પણ સમય ન હતો. ઇટ વોઝ 8:50. 9:50 કમ હતી. આઈ ડ્રોવ માય બાઇક ફાસ્ટ. મેં મારી બાઇક ઝડપથી ચલાવી. આઈ હોપ ટુ રીચ ઓન ટાઈમ. હું ઈચ્છતો હતો કે હું સમયસર પહોંચું. આઈ એસ્ટિલેટેડ ધ બાઇક. મેં બાઇકની ગતિ વધારી. ધ ટ્રાફિક લાઇટ વોઝ રેડ. તો ટ્રાફિકની લાઇટ લાલ હતી. આઈ ફેલ ટુ સ્ટોપ માય બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ. હું મારું બાઇક ટ્રાફિક સિગ્નલ રોકવામાં નિષ્ફળ ગયું. આઈ કન્ટિન્યુ ટુ ડ્રાઈવ ફાસ્ટ. મેં ઝડપથી ગાડી ચલાવવાનું ચાલુ રાખ્યું. અ પોલીસમેન સ્ટોપ્ડ મી એટ ધ નેક્સ્ટ સર્કલ. પોલીસમેને પોલીસકર્મી મને આગલા સર્કલ પર રોક્યો. ઓહ શીટ, આઈ વિસ્પર્ડ. વિસ્પર્ડ એટલે ગણગણો. ઓહ છી, હું ગણગણ્યો. મેં બટબડાટ કર્યો. ધ પોલીસમેન એપ્રોચ્ડ મી એટલે પહોંચ્યો. પોલીસમેન પોલીસકર્મી મારી પાસે પહોંચ્યો, પાસે આવ્યો. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. યુ રન ધ રેડ લાઇટ. તમે લાલ લાઇટમાં ગાડી ચલાવી. કેન આઈ સી યોર ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર્સ પ્લીઝ. શું હું તમારું ડ્રાઇવિંગ લાયસન્સ અને કાગળો જોઈ શકું? આઈ ગોટ ઓફ માય બાઇક. મેં મારી બેગમાં હું મારી બાઇક ઉપરથી ઉતર્યો. આઈ ટેપ્ડ માય બેક પોકેટ બેગ પાછળ. મેં મારા પાછળના ખિસ્સાને ટેપ કર્યો. આઈ સર્ચ્ડ ઇન માય બેગ. મેં મારી બેગમાં શોધ કરી. આઈ પીપ્ડ ઇન ટુ માય સાઇડ કેસ. મારી બાજુના કેસમાં ડોક્યો કરે. નો સાઇન ઓફ માય વોલેટ. મારા પાકીટની કોઈ નિશાની નથી. વોલેટની પાકીટ. એક્સક્યુઝ મી ઓફિસર. માફ કરજો ઓફિસર. આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ. લેફ્ટ એટલે મૂકવું. મેં મારું પાકીટ ઘરે મૂક્યું છે. આઈ એમ ઇન અ હરી. હું ઉતાવળમાં છું. આઈ સેડ મી કહી. અફકોર્સ ધ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ માય એક્સક્યુઝ. પોલીસકર્મીએ મારું બહાનું સ્વીકાર્યું નહીં. હી ટોલ્ડ મી. તેણે મને કહ્યું, કીપ યોર બાઇક હિયર. તારી બાઇક અહીં જ રાખ. ગો હોમ એન્ડ કમ વિથ ધ લાયસન્સ. ઘરે જા અને લાયસન્સ લઈને આવ. લકીલી, સદભાગ્યે, આઈ હેડ સમ કોઇન્સ ઇન માય બેગ. મારી પાસે કેટલાક સિક્કાવાળી બેગ હતી. આઈ કોટ અ પબ્લિક ટ્રાન્સપોર્ટ એન્ડ વેન્ટ બેક હોમ. મેં પબ્લિક ટ્રાન્સફર પકડ્યો અને ઘરે પાછો ગયો. એટ 9:30. 9:30 આઈ રિટર્ન ટુ ધ ઓફિસ. 9:30 હું ઓફિસર પાસે પાછો ફર્યો. આઈ શોડ હિમ માય ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર્સ. મેં મારું ડ્રાઇવિંગ લાયસન્સ અને કાગળો બતાવ્યા. આઈ પેઇડ ધ ફાઇન એન્ડ કલેક્ટેડ માય બાઇક. મેં દંડ ભર્યો અને મારું બાઇક પાછો લીધો. વેન આઈ કિક્ડ માય બાઇક અગેઇન. જ્યારે મારી બાઇકને મેં ફરીથી શરૂ કર્યું. ધ ટાઈમ વોઝ 9:15. ત્યારે સમય 9:30 હતો. લેટ, વેરી લેટ. બહુ મોડું. આઈ નો, હું જાણતો હતો. માય બોસ વિલ બી વેરી એંગ્રી. મને ખબર હતી કે મારા બોસ બહુ ગુસ્સે થશે. સો આઈ ડ્રાઈવ ધ રેસ્ટ ઓફ ધ રોડ લાઈક હેર. તેથી મેં બાકીનો રસ્તો ઝડપથી કાપ્યો. વેન આઈ એરાઈવડ એટ માય ઓફિસ. જ્યારે હું મારી ઓફિસમાં પહોંચ્યો,
આઈ વોઝ સરપ્રાઇઝડ, મને આશ્ચર્ય થયું. ધ ગેટ ઓફ ધ ઓફિસ વોઝ ક્લોઝડ, ઓફિસનો દરવાજો બંધ હતો. ધ મેન ડોર વોઝ ઓલ્સો ક્લોઝડ, મુખ્ય દરવાજો પણ બંધ હતો. ધેન પછી આઈ રિયલાઇઝ ધ મિસ્ટેક, મને મારી ભૂલ સમજાઈ. આઈ ચેક ધ ડે, મેં દિવસ ચકાસ્યો. ઓન માય સેલફોન, મારા ફોન ઉપર. ઇટ વોઝ સન્ડે, તે રવિવાર હતો. તો રવિવાર હતો અને ખબર ના રહી અને ઓફિસે જવાનું મોડું થાય છે એવું વિચારી અને બાઇકને ઝડપથી ચલાવી દંડ ભર્યો અને હેરાન પણ થઈ ગયા ભાઈ, બરાબર. હવે એક્ટિવિટી 8 જોઈશું. તો તમારા શિક્ષકની મદદથી નીચેના શબ્દ જૂથો વાંચો. તો વાંચીશું. ટુ કશાવર, રીચ ઓન ટાઈમ, ફેલ્ડ ટુ સ્ટોપ, રન ધ રેડ લાઇટ, ફેટ ધ લાઇસન્સ, વેન્ટ બેક હોમ, પેઇડ ધ ફાઇન, કપ ઓફ ટી, એક્સક્યુઝ મને, લાઇક હેર. આગળ જોઈએ. આપેલા શબ્દોને મળતા આવતા અર્થ શોધીને લખો અને જોડીમાં કાર્ય કરો. તો નોઇઝ સેઝ મ્યુઝિકલ સાઉન્ડ, લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ. તો નોઇઝનો અર્થ શું થશે? લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ. વિસ્પર્ડ યાની સ્પોક સોફ્ટલી, ટોક્ડ સોફ્ટલી કે ટોક્ડ સ્લોલી. તો વિસ્પર્ડનો મીન્સ થશે સ્પોક સોફ્ટલી. એપ્રોચડ એટલે કમ વેરી ક્લોઝર, કોલ્ડ આસ્ક્ડ. તો એપ્રોચડનો મીન્સ થશે કમ વેરી ક્લોઝર. ફેચ યાની ગીવ ઇટ, બ્રિંગ ઇટ, કલેક્ટ ઇટ. તો ફેચ મતલબ બ્રિંગ ઇટ. ફાઇન એટલે મની ટુ પે એઝ પનિશમેન્ટ, અર્ન મની, લોસ્ટ મની. ફાઇન યાની મની ટુ પે અર્ન એઝ પનિશમેન્ટ. એક્ટિવિટી 9 જોઈએ. આપેલી ઘટનાઓને આધારે જણાવો કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે અને કયું ખોટું છે. તો પ્રથમ સેન્ટેન્સ છે યુ રીચ ધ એટ ધ ઓફિસ એટ 9:30. ધ સેન્ટેન્સ ખોટું છે. તો ફોલ્સ. ટુ યોર ડ્રાઇવિંગ લાઇસન્સ વોઝ ઇન યોર વોલેટ. તો સેન્ટેન્સ સાચું છે. 3 ફોર ધ ફર્સ્ટ ટાઈમ યુ વેન્ટ બેક હોમ બાય બસ. તો આ સેન્ટેન્સ સાચું છે. 4 આફ્ટર શાવર યુ એન્જોય અ કપ ઓફ ટી. તો સેન્ટેન્સ ખોટું છે. 5 યુ સ્ટોપ યોર બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ. તો સેન્ટેન્સ ખોટું છે. 6 ફોર ધ સેકન્ડ ટાઈમ યુ વેન્ટ બેક હોમ ઓન યોર બાઇક. તો સેન્ટેન્સ સાચું છે. 7 યુ ફરગોટ ધ બેગ એટ હોમ. તો આ સેન્ટેન્સ ખોટું છે. 8 ધ પોલીસમેન ડીડ નોટ એલાઉ યુ ટુ બ્રેક ધ ટ્રાફિક રૂલ્સ. આ સેન્ટેન્સ સાચું છે. 9 યુ હેડ અ ગુડ સ્લીપ. તો આ સેન્ટેન્સ ખોટું છે. અને 10 ધ પોલીસમેન ડિમાન્ડેડ યોર આઈડેન્ટિટી કાર્ડ. તો આ સેન્ટેન્સ ખોટું છે. હવે આગળ જોઈએ. ઘરેથી નીકળતી વખતે તમે શું ભૂલી ગયા અને શું લઈને નીકળ્યા તે વાર્તાને આધારે ખાલી જગ્યામાં લખો. તો આઈ ફરગોટ બ્લેન્ક એન્ડ બ્લેન્ક. તો આઈ ફરગોટ ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર્સ. 2 ધેન આઈ ટુક બ્લેન્ક એન્ડ ફરગોટ બ્લેન્ક એટ હોમ. તો ધેન આઈ ટુક ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ ફરગોટ પેપર્સ એટ હોમ. 3 ધેન આઈ ટુક બ્લેન્ક. તો ધેન આઈ ટુક પેપર્સ. આગળ જોઈએ એક્ટિવિટી 10. તમે અને તમારા સંબંધીઓ સામાન્ય રીતે શું ભૂલી જતા હો છો? લખો અને વર્ગ સમક્ષ સર્જ કરો. તો માય ફાધર ફરગોટ્સ હિઝ ગોગલ્સ, માય બ્રધર્સ ફરગોટ્સ હિઝ લંચ બોક્સ, માય સિસ્ટર ફરગોટ્સ હર કંપાસ બોક્સ, અને આઈ ફરગોટ. તો હું શું ભૂલી જાઉં છું? તો માય હેન્ડકરચીફ. માય ટીચર્સ ફરગોટ તો હિઝ પેન, અને માય ફ્રેન્ડ્સ ફરગોટ તો હિઝ આઈડેન્ટિટી કાર્ડ. બીજું આપણે જાતે લખીશું તો માય મધર ફરગોટ્સ હર પર્સ, માય કઝિન ફરગોટ્સ હર ટેક્સ બુક. આગળ જોઈએ. ઘરની બહાર નીકળતી વખતે કઈ કઈ વસ્તુઓ ચકાસી લેવી? આ માટે ગુજરાતી સંક્ષિપ્ત શબ્દ થશે મોપાચ ચાપેરું, પાચા મોજ પહેરું, ચરુ પેચા મોપા. તો મોનો અર્થ મોબાઈલ, પાનો અર્થ પાકીટ, ચાનો અર્થ ચાવી, પેનનો અર્થ પેન, રૂનો અર્થ રૂમાલ અને ચનો અર્થ ચશ્મા, બરાબર. પછી કે વર્ક ઇન અ ગ્રુપ, મેક અન ઇંગ્લિશ એબ્રેવેશન. તો આ રીતે તમારે સંક્ષિપ્ત શબ્દો લખવાના છે. આપણે લખીશું MWKPGH. બીજું લખીશું PGHMWK, HMPWGK, એ છેલ્લું WGHMPK, બરાબર. આગળ જોઈએ. અહીં આપેલ શબ્દોને ઓળખો અને સાચી રીતે લખો. તો જો અહીંયા શબ્દો બધા આડાવડા આવેલા છે અને અડધા કેપિટલમાં છે, અડધા સ્મોલ અક્ષરમાં છે, તો આપણે લખીશું પ્રથમ શબ્દ. તો પ્રથમ શબ્દ છે ટાઈમ,
બીજો છે કેલેન્ડર, ત્રીજો સિઝન, ચોથો છે યર, પછીનું છે યર, પછી મંથ, પછી વીક, પછી ડે, પછી અવર, પછી મિનિટ, સેકન્ડ, ક્લોક, વોચ અને અલાર્મ. એક્ટિવિટી 11 જોઈએ. નીચેનો પ્રસંગ વાંચો. જૂથમાં કામ કરી તેની નીચે આપેલી ખાલી જગ્યામાં સંવાદ લખો. તમે આ સંવાદ માતૃભાષામાં પણ લખી શકો અને વર્ગ સમક્ષ રજૂ કરો. તો ચાલો વાંચીશું. થ્રી કોલેજ ફ્રેન્ડ્સ વેર શિફ્ટિંગ ટુ અ ન્યૂ પેલેસ. તો કોલેજના ત્રણ મિત્રો નવી જગ્યાએ સ્થળાંતરિત થઈ રહ્યા હતા. ધ ન્યૂ હાઉસ વોઝ ઓન ધ ફિફ્થ ફ્લોર. નવું ઘર પાંચમા માળે હતું. દે હેવ શિફ્ટેડ ઓલ ધ લગેજ એન્ડ નાઉ ઓનલી વન થિંગ ઇઝ લેફ્ટ આઉટ. તો તેઓ અને ફક્ત એક વસ્તુ લઈ જવાની બાકી હતી. ઇટ વોઝ અ હેવી ટ્રંક ફૂલ ઓફ બુક્સ. તો તે પુસ્તકોથી ભરેલો એક મોટો ટ્રંક હતો. એઝ ધે સ્ટાર્ટેડ ટુ ટેક ધ ટ્રંક ઓન ધ ગ્રાઉન્ડ ફ્લોર, ધ થર્ડ ફ્રેન્ડ સેડ, વેઇટ, આઈ થિંક. જ્યારે તેઓએ તે ટ્રંક લઈ જવાનું, ભય તરફથી લઈ જવાનું શરૂ કર્યું, ત્રીજો મિત્ર બોલ્યો, વેઇટ, રાહ જો, હું વિચારું. ફર્સ્ટ ફ્રેન્ડ સેડ, સ્ટોપ થિંકિંગ રાઇટ નાઉ. પ્રથમ મિત્રએ કહ્યું, અત્યારે વિચારવાનું બંધ કરો. સેકન્ડ ફ્રેન્ડ સેડ, સ્ટોપ સ્પીકિંગ રાઇટ નાઉ, અત્યારે બોલવાનું બંધ કરો. થર્ડ ફ્રેન્ડ સેડ, બટ, પણ. ફર્સ્ટ ફ્રેન્ડ સેડ, કીપ મૂવિંગ ઓન ધ સ્ટેર, સીડી પર આગળ વધતા રહો. સેકન્ડ ફ્રેન્ડ સેડ, સ્ટોપ ટોકિંગ. બીજા મિત્રએ કહ્યું, વાત કરવાનું બંધ કરો. થર્ડ ફ્રેન્ડ સેડ, લિસન ટુ મી ફર્સ્ટ, પહેલાં મારી વાત સાંભળો. ફર્સ્ટ ફ્રેન્ડ સેડ, નો, કીપ ગોઈંગ, ના, ચાલુ રાખો. સેકન્ડ ફ્રેન્ડ સેડ, મેક ઇટ ફાસ્ટ, ઇટ્સ હેવી, ઝડપ રાખો, તે ભારે છે. થર્ડ ફ્રેન્ડ સેડ, ડોન્ટ ટેલ મી ધેન, પછી મને કહેતા નહીં. ફર્સ્ટ ફ્રેન્ડ સેડ, પહેલો મિત્રએ કહ્યું, વેન ધે રીચડ એટ ધેર પેલેસ, ધ ડોર વોઝ લોકડ, ધે ફાઉન્ડ ધેટ ધે ડીડ નોટ હેવ ધ કી. વેન એટલે જ્યારે તેઓ તેમના સ્થાને પહોંચ્યા, દરવાજો બંધ હતો. તેઓને ખબર પડી કે તેમની પાસે ચાવી ન હતી. તો થર્ડ ફ્રેન્ડ શું કહેશે હવે? થર્ડ ફ્રેન્ડ સેઝ, ધ કી ઇઝ ઇન બેગ ધેટ ઇઝ ઓન ધ ગ્રાઉન્ડ ફ્લોર, ચાવી એ થેલામાં છે જે તળિયાના માર્ગ પર છે. ફર્સ્ટ ફ્રેન્ડ સેઝ શું કહેશે? ઓ માય ગોડ, અરે ભગવાન. સેકન્ડ ફ્રેન્ડ કહેશે, વી વિલ હેવ ટુ ગો બેક ઓન ધ ગ્રાઉન્ડ ફ્લોર. તો આપણે હવે તળિયાના માર્ગ પર પાછા જવું પડશે, બરાબર. તો બાળ દોસ્તો, જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સભીનો આભાર.